જામનગરમાં શરદી તાવ સહિતના રોગોનું પ્રમાણ વધતા હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેજી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની કતારો જોવા મળી હતી. મચ્છરોના ઉપદ્રવને કારણે પણ રોગચાળો વકરી હોવાની વાત વચ્ચે તંત્ર દ્વારા જંતુનાશક દવાઓના નિયમિત છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઓખા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સુરજ કરાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ અગવડતાભરી સ્થિતિમાં ફરજ બજાવતા હોવાનું તથા દર્દીઓને પણ હાલાકી ભોગવવી પડતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અંદાજિત 150 ચોરસ ફૂટ જગ્યામાં કેન્દ્ર કાર્યરત છે અને 8 કર્મચારીઓ તમામ આરોગ્ય સેવાઓ સંભાળે છે, ત્યારે સ્ટાફ અને દર્દીઓ પૂરતી જગ્યાના અભાવે હેરાન છે. એમ્બ્યુલન્સ પણ બંધ હાલતમાં હોવાનું સામે આવતા આસપાસના અંતરિયાળ વિસ્તારના લોકો માટે મેડિકલ ઇમરજન્સીની સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે. જામનગર LCPએ પટેલ કોલોની શેરી નંબર 7 પાસેથી એક કારમાંથી ₹43,200 કિંમતનો અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ પ્રકરણમાં કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જોડિયા પંથકના ભાદરા ગામ તથા આસપાસના વિસ્તારમાં ચા પાનની દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 18 વર્ષથી નાની વયનાઓને તમાકુના વેચાણ, જાહેરમાં ધૂમ્રપાન, શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ તમાકુનું વેચાણ વગેરે અંગેના કુલ 15 કેસ કરી દંડ વસૂલવામાં આવ્યો હતો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.